હેલો, કેમ છો બધા? મજામાં? જય સ્વામિનારાયણ બધાને. તો મિત્રો, આ છે MI 4A. ઠીક છે, તમે જોઈ શકો છો કેવી કન્ડિશનમાં છે, તમને ખ્યાલ આવી જતો હશે. MI 4A છે. તો હું એમાં શું પ્રોબ્લેમ છે, તો આ કોમ્બો ચેન્જ કરવાનો છે. કેમ? હું આ બટનને પ્રેસ કરું છું, મોબાઈલ વાઇબ્રેટ થયો પણ ડિસ્પ્લેમાં કંઈ પણ આવતું નથી. ડિસ્પ્લે બંધ થઈ ગઈ છે, ઉપરથી બી બધું આ તૂટી ગયું છે, તમે જોઈ શકો છો. સેલોટેપ મારીને ટકાયેલો ફોન છે. ઠીક છે, તો એમાં કોમ્બો ચેન્જ કરીશું આપણે. તો સૌથી પહેલાં તો મોબાઈલને ફટાફટ આપણે ઓપન કરી લઈએ અને જોઈએ કે અંદરની કન્ડિશન કેવી છે. તો તમે જોઈ શકો છો કે અંદર એ કંઈક આ રીતે દેખાય છે. તો સૌથી પહેલાં તો આપણે બેટરીને રિમૂવ કરી લઈએ. બેટરી રિમૂવ થઈ ગઈ. ઠીક છે, હવે તમે જોઈ શકો છો કે જે આ બેલ્ટ છે એ ડિસ્પ્લેનો છે અને આ જગ્યા ઉપર જે આ બેલ્ટ છે એ ટચનો છે. ઠીક છે, આમાં કોમ્બો જ આવે છે પણ ટચ અને ડિસ્પ્લે આવે છે. તમે જોઈ શકો છો, હું તમને કાઢીને બતાવું છું. તો આપણે ટચના બેલ્ટને રિમૂવ કર્યો. ઠીક છે, હવે આ જે નેટવર્ક વાયર છે એને પણ આપણે અહીંયાથી રિમૂવ કરી લઈએ. ત્યારબાદ આ જે ઓન ઓફ અને વોલ્યુમના અપડાઉનના બટન છે એનો પણ આ જગ્યા ઉપર બેલ્ટ છે, તો આપણે એને પણ અહીંયાથી રિમૂવ કરી લઈએ. કેમ? કેમ કે આપણે આ સર્કિટ બહાર કાઢવાની છે, તો આ ટચ જે છે એ બહાર નીકળશે. તો આ જગ્યા ઉપર એક સ્ક્રૂ છે એ હું ઓપન કરી લઉં. તો તમે જોઈ શકો છો કે આ જે સર્કિટ છે એ બહાર આવી ગઈ છે. એ પહેલાં અહીંયા નીચે જે મેઇન બેલ્ટ આવે છે આ વાળો, જે અહીંયા સ્પીકર, ચાર્જિંગ અને માઇક સાથે કનેક્ટેડ હોય છે, એનો આ બેલ્ટ છે. તો આપણે એને પણ રિમૂવ કરી લઈએ. તો આ જે મધરબોર્ડ છે એ રિમૂવ થઈ ગયું. તો હવે આપણા કોમ્બોને બહાર કાઢીએ અને ન્યૂ કોમ્બો ઇન્સ્ટોલ કરીને ચેક કરીએ. તો હું સૌથી પહેલાં ગરમ કરીને કોમ્બોને બહાર કાઢી લઉં. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ કોમ્બોને મેં બહાર કાઢી લીધો છે. અહીંયા તમે વાંચી શકો છો કે MI 4A લખેલું છે. ઠીક છે, આ એનો જૂનો કોમ્બો છે જે બંધ થઈ ગયો છે. તો અત્યારે ફ્રેમ કંઈક આ રીતે દેખાશે. ઠીક છે, તો હવે ફ્રેમને આપણે સાફ કરી લઈએ, ત્યારબાદ ન્યૂ કોમ્બો છે એને ઇન્સ્ટોલ કરીને આપણે ચેક કરીએ. તો મિત્રો, આ જે છે ન્યૂ કોમ્બો છે MI 4A નો, તમે જોઈ શકો છો. એમાં ટચ છે જેનો આ બેલ્ટ છે, આ ડિસ્પ્લે છે એનો આ બેલ્ટ છે. તો હવે પહેલાં ફ્રેમ સાફ કરીને આ કોમ્બો આપણે ફિટિંગ કરીને ચેક કરીએ. તો હું સૌથી પહેલાં ફ્રેમ સાફ કરી લઉં. તો મિત્રો, તમે જોઈ શકો છો કે કોમ્બોને ચેક કરવા પૂરતો મેં અંદર ફિટિંગ કર્યો છે. ઠીક છે, તો હવે આપણે એકવાર ચેક કરી લઈએ કોમ્બોને, જે પરફેક્ટ ચાલુ છે કે નહીં. તમે જોઈ શકો છો કે એની ટચ જે છે પરફેક્ટ વર્ક કરે છે, ડિસ્પ્લે પણ પરફેક્ટ દેખાય છે. ઠીક છે, તો આ કોમ્બો પરફેક્ટ ચાલે છે, તમે જોઈ શકો છો. અત્યારે મેં ખાલી ટેમ્પરરી એને ચેક કરવા માટે મેં લગાવ્યું છે. તો હવે આપણે આને ફિટિંગ કરી દઈશું અને રબર બેન્ડની મદદથી એને ચોંટાડીશું. તો હું સૌથી પહેલાં કોમ્બોને ફિટ કરી દઉં, પછી તમને બતાવું. તો હવે આપણે શું કરીશું, મોબાઈલને સ્વિચ ઓફ કરી લઈશું અને સૌથી પહેલાં એ જે કોમ્બો આપણે લગાવ્યો છે એને આપણે બહાર કાઢી લઈશું. કેમ? કેમકે હજુ એમાં ગમ લગાવવાનું બાકી છે. આ તો મેં ખાલી ચેક કરવા માટે જ એને ફિટિંગ કર્યો છે કે પરફેક્ટ ચાલે છે કે નહીં એ જોવા માટે. હવે આપણે એ કોમ્બોને બહાર કાઢી લઈએ. તમે જોઈ શકો છો મધરબોર્ડ બહાર કાઢી લીધું છે. હવે આપણે કોમ્બોને પણ બહાર કાઢી લઈશું ધીમે રહીને. તમે જોઈ શકો છો કોમ્બોને મેં બહાર કાઢી લીધો છે. તો હવે આપણે અહીંયા ગમ લગાવીશું
आ जे पन्नी छे ए आपणे बहार काढी लईशुं अने पछी कॉम्बोने आपणे चोंટાડીશું। तो हुं सौथी पहेला अहींया गम लगावुं। मित्रों तमे जोई शको छो कि मैं अंदर ब्लेक कलर नो गम लगावी दीधुं छे। ठीक छे, हवे आपणे आ जे पन्नी छे एने बहार काढीशुं। तमे जोई शको छो कि पन्नी बहार आवी गई छे। मित्रों तमे जोई शको छो कि आमां जे पन्नी हती ए मैं बहार काढ़ी लीधी छे। हवे आपणे एने फिटिंग करीशुं। तो मित्रों तमे जोई शको छो कि कॉम्बो फिटिंग थई गयो छे। हवे आवुं ने आवुं ज रहेवा दईशुं अने अर्धो कलाक सुधी एने रबर बेन्ड लगाई दईशुं। केम, परफेक्ट चोंટી जाय एटला माटे। हुं सौथी पहेला आ रीते रबर बेन्ड ने लगावी दईशुं। तो मित्रों तमे जोई शको छो कि रबर बेन्ड ने मैं हमणां लगावी दीधी छे अर्धो कलाक माटे। हजु मैं पाछळ मधरबोर्ड बेटरी एवुं कंई ज फिट कर्युं नथी। કેમકે અડધો કલાક સુધી આપણે એને પરફેક્ટ ચોંટવા દઈશું, ત્યારબાદ આ રિમૂવ કરીશું, મધરબોર્ડ લગાવીશું અને ત્યારબાદ આપણે મોબાઈલને ઓન કરીને ચેક કરીશું। તો મિત્રો તમે જોઈ શકો છો કે રબરને મેં રિમૂવ કરી દીધા છે, કોમ્બો જે છે મસ્ત ફર્સ્ટ ક્લાસ 00 ફિટિંગમાં એ ચોંટી ગયો છે। તો હવે આપણે શું કરીશું, તો હવે આપણે આ જે મધરબોર્ડ છે એને ઇન્સ્ટોલ કરીશું, જે બધા બેલ્ટ છે એ આપણે ફિટિંગ કરીશું। સૌથી પહેલાં જે આ નીચેનું મેઇન બેલ્ટ છે એને આપણે ફિટિંગ કરીશું। મિત્રો આ રીતે હું એકવાર એને ફિટિંગ કરી દઉં, બેટરી લગાવી દઉં, પછી ઢાંકણું લગાવી દઉં, પછી ચાલુ કરીને તમને બતાવું। તો મિત્રો તમે જોઈ શકો છો કે મોબાઈલને મેં પરફેક્ટ ફિટિંગ કરી દીધો છે। ઠીક છે, હવે આપણે એની ટચને એકવાર ચેક કરી લઈએ। ડિસ્પ્લે તો તમે અંદર જોઈ જ શકો છો, ટચ પણ પરફેક્ટ ચાલે છે। ઠીક છે, તો આમાં કોમ્બોનો પ્રોબ્લેમ હતો જે આપણે કોમ્બો ચેન્જ કર્યો। ઠીક છે, અને ન્યૂ કોમ્બોને આપણે અંદર ઇન્સ્ટોલ કર્યો। મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જણાવજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો, યુટ્યુબમાં મારી ચેનલ છે નિકુંજ ઉપાધ્યાયના નામથી એને સબસ્ક્રાઇબ કરજો। ઠીક છે, સપોર્ટ કરતા રહેજો, અને તમારે પણ આવું કંઈક રિપેરિંગ કરાવવું હોય તો તમે મારી શોપ પર આવી શકો છો, મારો સંપર્ક કરી શકો છો। ઠીક છે, મિત્રો તમે જોઈ શકો છો મોબાઈલ એકદમ ન્યૂ થઈ ગયો છે, કોમ્બો લાગી ગયો છે, મોબાઈલ ફિટિંગ થઈ ગયો છે। તો ફરી નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી બધાને બાય, ટેક કેર, જય સ્વામિનારાયણ।